નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માં સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 જોઈશું. આપેલી સમસ્યાઓ પરથી વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ લોકની રીતે મેળવો. અહીં દાખલા નંબર 1 જોઈએ. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર અંશમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1/2 બને છે તો તે અપૂર્ણાંક શોધો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને અપૂર્ણાંક સંખ્યા આપેલી છે, એટલે કે આપણે ધારી લઈએ કે અપૂર્ણાંકનો અંશ બરાબર એક્સ ધારી લઈએ અને એનો છેદ બરાબર વાય ધારી લઈએ, અને તેથી એ સંખ્યા અપૂર્ણાંક જે હશે એ એક્સના છેદમાં વાય બનશે. હવે આપણને એક શરત આપવામાં આવેલ છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા જે અપૂર્ણાંક જે હશે એની અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 બને છે. એટલે કે આ જે અપૂર્ણાંકનો અંશ એક્સ છે એમાં 1 ઉમેરવાનો છે અને એના છેદ વાયમાં 1 બાદ કરવાનો છે. એટલે કે એક્સ એક છેદમાં વાય માઇનસ 1 બરાબર એનું સાદુરૂપ આપવાથી આપણને 1 મળે છે. એટલે કે અહીં આપણને આ રીતે સૂત્ર મળશે, એક્સ વત્તા 1 છેદમાં વાય માઇનસ 1 બરાબર 1 મળશે. અને આપણે ચોકડી ગુણાકાર કરીએ, એક્સ વત્તા 1 બરાબર વાય માઇનસ 1 થશે. આમ વાયને ડાબી બાજુએ લખીએ એટલે કે એક્સ માઇનસ વાય બરાબર 1 માઇનસ 1 અને પ્લસ 1 ને જમણી બાજુએ લઈએ એટલે માઇનસ 1 અને તે બરાબર માઇનસ 2 થશે. એટલે કે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ 2 આપણને એક સમીકરણ મળે છે. ત્યારબાદ અહીં બીજી શરત આપવામાં આવી છે, જો માત્ર અંશમાં 1 ઉમેરતા એટલે કે અંશ જે એક્સ જે છે એમાં 1 ઉમેરીએ એટલે કે એક્સ વત્તા 1 કરીએ અને છેદમાં વાય લખીએ એટલે કે એ બરાબર એનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણને 1/2 મળે છે. એટલે કે એક્સ વત્તા 1 છેદમાં વાય બરાબર 1/2 મળશે. અને એને પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2 × x એટલે કે 2x બરાબર વાય વત્તા 1 થશે. અને વાયને ડાબી બાજુએ લખીએ એટલે કે 2x માઇનસ વાય બરાબર 1. અહીં સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીએ એટલે કે સમીકરણ 1 એક્સ માઇનસ વાય બરાબર માઇનસ 2, સમીકરણ 2 2x માઇનસ વાય બરાબર માઇનસ 1. અહીં સમીકરણ 2 બાદ કરવાનો હોવાથી એના જે પદો જે છે એની નિશાની બદલીએ એટલે કે માઇનસ, અહીં માઇનસ હોવાથી અહીંની વાયનું ચિહ્ન પ્લસ લખાશે, અહીં માઇનસ 1 લખાશે. અને એ રીતે જો આપણે અહીં માઇનસ વાય અને પ્લસ વાય લઈએ એટલે કે દૂર થઈ જશે અને માઇનસ 2x વત્તા એક્સનો સરવાળો માઇનસ એક્સ થશે અને તે બરાબર માઇનસ 2 અને માઇનસ 1 એટલે કુલ માઇનસ 3 મળે છે. એટલે કે માઇનસ એક્સ બરાબર માઇનસ 3, આમ એક્સ બરાબર 3 કિંમત મળશે. હવે એ એક્સની કિંમત સમીકરણ 1માં મૂકીએ એટલે કે સમીકરણ 1 એક્સ માઇનસ વાય બરાબર માઇનસ 2 એમાં એક્સની જગ્યાએ 3 કિંમત લખીએ એટલે કે 3 માઇનસ વાય બરાબર માઇનસ 2. આમ માઇનસ 2 ને ડાબી બાજુ લખીએ અને માઇનસ વાય ડાબી બાજુથી જમણી બાજુ લખીએ એટલે કે પ્લસ લખાશે. આમ 3 વત્તા 2 બરાબર વાય થશે એટલે કે 5 બરાબર વાય. આમ આપણે એક્સ બરાબર 3 કિંમત મળે છે અને વાયની કિંમત 5 મળે છે. અને તેથી અપૂર્ણાંક બરાબર એક્સ છેદમાં વાય એટલે કે એક્સની જગ્યાએ 3 અને વાયની જગ્યાએ 5 લખી એટલે કે 3/5 અપૂર્ણાંકની કિંમત મળે છે. દાખલા નંબર 2 જોઈએ તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? અહીં આપણે ધારી લઈએ, ધારો કે નૂરીની હાલની ઉંમર એક્સ વર્ષ અને સોનુની હાલની ઉંમર વાય વર્ષ. અહીં ધારો કે કોઈ પણ વ્યક્તિ લઈએ, એની હાલની ઉંમર 50 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા એની ઉંમર 45 હશે અને એ 45 આપણને 50માંથી 5 બાદ કરવાથી મળે છે. એટલે કે અહીં હાલની નૂરીની હાલની ઉંમર જો 100 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા
એની ઉંમર હાલની ઉંમરમાંથી 5 બાદ કરવાથી એટલે કે x માઈનસ 5 મળશે. એટલે કે 5 વર્ષ પહેલા નૂરની ઉંમર x માઈનસ 5, અને એ જ રીતે સોનુની હાલની ઉંમર y વર્ષ છે. એટલે કે એની પણ 5 વર્ષ પહેલાની ઉંમર હાલની ઉંમરમાંથી 5 બાદ કરવાથી મળે છે. એટલે કે સોનુની ઉંમર વાય માઇનસ 5 વર્ષ થશે. એ બંને વચ્ચે આપણને સંબંધ આપવામાં આવે છે. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા ઉંમરથી 3 ગણી હતી. એટલે કે અહીં એક્સ માઇનસ 5 બરાબર 3 વાય માઇનસ 5 થશે. અને એનું સાદુરૂપ આપીએ, એક્સ માઇનસ 5 બરાબર 3 વાય માઇનસ 15. આમ એક્સ માઇનસ 3 વાય બરાબર માઇનસ 15, અને અહીં માઇનસ 5 ને જમણી બાજુએ લખી લે કે પ્લસ 5 થશે. આમ એક્સ માઇનસ 3 વાય બરાબર માઇનસ 10 મળે છે. એ સમીકરણ નંબર 1 મળે છે. હવે 10 વર્ષ પછી આપવામાં આવ્યું છે. તો કોઈ પણ વ્યક્તિને હાલની ઉંમર 50 વર્ષ હોય તો 10 વર્ષ પછી એની ઉંમરમાં 10 વર્ષ ઉમેરો થશે, એટલે કે 60 વર્ષ થશે. આમ દૂરીની હાલની ઉંમર એક્સ વર્ષ હોય તો 10 વર્ષ પછી એની ઉંમર એક્સ વત્તા 10 થશે. અને એ જ રીતે સોનુની હાલની ઉંમર વાય વર્ષ હોય તો એની 10 વર્ષ પછીની ઉંમર વાય વત્તા 10 થશે. એ બંને વચ્ચે સંબંધ આપવામાં આવેલ છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. એટલે કે અહીં એક્સ વત્તા 10 બરાબર 2 કૌંસમાં વાય વત્તા 10 થશે. અને એનું સાદુરૂપ આપીએ એટલે કે એક્સ વત્તા 10 બરાબર 2 વાય વત્તા 20 થશે. 2 વાયને જમણી ડાબી બાજુએ લખીશું, અને પ્લસ 10 ને ડાબી બાજુથી જમણી બાજુએ લખતા એક્સ માઇનસ 2 વાય બરાબર 20 માઇનસ 10 થશે. આમ 20 માંથી 10 બાદ કરીએ એટલે કે એક્સ માઇનસ 2 વાય બરાબર 10 મળે છે. સમીકરણ નંબર 2 થશે. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ એટલે કે એક્સ માઇનસ 3 વાય બરાબર માઇનસ 10, એક્સ માઇનસ 2 વાય બરાબર 10 બાદબાકી કરવાની હોવાથી આપણે બીજું જે સમીકરણ છે એની નિશાની બદલીએ. એટલે કે એક્સ પ્લસ જગ્યાએ માઇનસ, અહીં માઇનસ હોવાથી પ્લસ, અને આ 10 ની નિશાની માઇનસ ધ્યાન પર લઈશું. આમ એક્સ અને માઇનસ એક્સ દૂર થાય છે, અને માઇનસ 3 2 કરીએ એટલે કે માઇનસ વાય બરાબર અહીં માઇનસ 10 માઇનસ 10 એટલે કે માઇનસ 20 મળે છે. આમ વાય બરાબર 20 કિંમત મળે છે. અને એ વાયની કિંમત સમીકરણ 2 માં મૂકીએ એટલે કે સમીકરણ 2 એક્સ માઇનસ 2 વાય બરાબર 10 માં વાયની કિંમત 20 મૂકીએ એટલે કે એક્સ માઇનસ 2 ગુણ્યા 20 બરાબર 10 થશે. આમ એક્સ બરાબર 10 વત્તા 40, અને 10 વત્તા 40 કરવાથી એક્સની કિંમત 50 મળે છે. આમ નૂરીની હાલની ઉંમર એક્સ એટલે કે 50 વર્ષ થશે, અને સોનુની હાલની ઉંમર વાય એટલે કે 20 વર્ષ મળે છે. દાખલા નંબર 3 જોઈએ. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. મળતી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. તો જે 2 અંકોની જે સંખ્યા છે એમાં 2 અંક હશે, એક એકમનો અંક અને એક દશકનો. બંને અંક માટે આપણે ધારી લઈએ. ધારો કે એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય લઈએ. તો અહીં દશકનો જે અંક હશે એની કિંમત 10 ગણી થાય, એટલે કે એની કિંમત 10 વાય બરાબર થશે. અને એમાં એકમનો અંક એક્સ ઉમેરીએ તો આપણને તે મૂળ સંખ્યા મળે છે, એટલે કે મળતી સંખ્યા બરાબર 10 વાય વત્તા એક્સ થશે. હવે આપણે અંકોના સ્થાન અદલ બદલ કરીએ, એટલે કે એકમનો અંક દશકનો બનાવી દઈએ અને દશકના અંકને એકમ તરીકે લઈએ, એટલે નવી જે સંખ્યા બનશે તે બરાબર 10 એક્સ વત્તા વાય લખાશે. અને એ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 2 અંકોની સંખ્યા આપવામાં આવેલ હોય ત્યારે આ 4 જે મુદ્દા છે એ આપણે લખી દઈશું. એકમનો અંક બરાબર એક્સ, દશકનો અંક બરાબર વાય, એટલે કે મૂળ સંખ્યા 10 વાય વત્તા એક્સ થશે. અને અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા 10 એક્સ વત્તા વાય મળે છે. અને ત્યારબાદ આપણે સમીકરણો બનાવવા પ્રયત્ન કરીશું. તો અહીં 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો એટલે કે એકમનો અંક અને દશકનો અંકનો સરવાળો 9 છે, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 9 થશે. એટલે કે આ રીતે આપણે સમીકરણ
એક મળે છે. બીજું, સંખ્યાના નવ ગણા કરીએ મળતી સંખ્યા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાના બે ગણી થાય છે. એટલે કે સંખ્યાના નવ ગણા એટલે કે આ જે સંખ્યા જે છે એના નવ ગણા કરીએ અને એ બરાબર જે સંખ્યા મળે છે તે અંકોની અદલાબદલી કરતા મળતી, અંકોની અદલાબદલી એટલે 10x + y મળે છે, એટલે કે નવી સંખ્યા બમણા બરાબર થાય છે. એટલે કે 9 × સંખ્યા કરીએ બરાબર 2 × નવી સંખ્યા બરાબર થાય છે. તો અહીં આપણે કિંમત મૂકીએ 9 સંખ્યા મૂળ સંખ્યા 10y + x બરાબર 2 કૌંસમાં નવી સંખ્યા એટલે કે 10x + y મળશે. એનું સાદુરૂપ આપીએ તો અહીં 90y = 9x = 20x + 2y મળે છે. અહીં આપણે બધા પદોને ડાબી બાજુએ લખીએ એટલે કે 9x - 20x + 90y - 2y = 0 મળે છે. અહીં 9x - 20x એટલે કે -11x + 90y - 2y એટલે કે 80y = 0 મળે છે. અને એ પદોમાંથી 11 સામાન્ય લઈએ તો -x + 8y = 0 મળે છે. એ જે સમીકરણ મળે છે એને સમીકરણ નંબર 2 આપીએ. અહીં બે જે સમીકરણ છે સમીકરણ 1 અને સમીકરણ 2 એનો આપણે સરવાળો કરીએ તો x નો લોપ સરળતાથી કરી શકાય છે. એટલે કે x + y = 9 અને -x + 8y = 0 એનો સરવાળો કરીએ તો x નો લોપ થઈ જશે અને અહીં 8 + 1 = 9y = 9 મળશે. અને એટલે કે y = 1 આપણને જવાબ મળે છે. અને એ વાય ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ એટલે કે વાય ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એટલે કે x - 8y = 0 માં વાય ની જગ્યાએ 1 કિંમત મૂકીએ એટલે કે x - 8 અને વાય ની જગ્યાએ 1 = 0 અને અહીં x - 8 = 0 એટલે કે x = 8 જવાબ મળે છે. આમ આપણે સંખ્યા શોધવાની છે એટલે કે કુલ સંખ્યા 10y + x એમાં વાય ની કિંમત 1 અને એક્સ ની કિંમત 8 મૂકતા એટલે કે 10 × 1 = 8 લખાશે અને 10 × 1 એટલે કે 10 + 8 એટલે કે 18 આપણી સંખ્યા મળે છે. દાખલા નંબર 4 જોઈએ. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ. એણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી તો તેને રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી કેટલી નોટો મેળવી હશે? અહીં નોટોના બે પ્રકાર છે એટલે કે રૂપિયા 50 ની જે નોટ હશે એની સંખ્યા x લઈએ અને રૂપિયા 100 ની નોટની સંખ્યા y લઈએ. અહીં કુલ જે નોટો જે છે એ 25 છે એટલે કે x + y = 25 આપણને સમીકરણ 1 મળે છે. હવે 50 રૂપિયાની એક નોટ હોય તો એની કિંમત 50 હશે અને બે નોટ હોય તો 50 × 2 એટલે કે 100 રૂપિયા થશે અને એ રીતે x નોટ હોય તો એની કુલ કિંમત 50 × x થશે એટલે કે 50x થશે. અને એ જ રીતે 100 રૂપિયાની કુલ નોટ y હોય તો એની કિંમત 100y = થાય છે. આમ એ બંનેનો સરવાળો કરીએ તો એ રૂપિયા 2000 બરાબર થવો જોઈએ એટલે કે 50x + 100y = 2000. આમ આ જે સમીકરણ જે છે એમાંથી 50 સામાન્ય લઈએ એટલે કે x + 2y = 40 સમીકરણ જે મળે છે એને નંબર 2 આપીએ. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ એટલે કે x + 2y = 40 પહેલું સમીકરણ x + y = 25 પહેલું સમીકરણ બાદ કરવાનું હોવાથી એની નિશાની બદલીએ એટલે કે માઇનસ અને માઇનસ લખાશે અને એ રીતે એક્સ નો લોપ થાય છે. અહીં 2 માંથી 1 બાદ કરીએ એટલે કે y = 40 માંથી 25 બાદ કરીએ એટલે કે 15 મળશે. આમ વાય ની કિંમત 15 મળે છે. એ વાય ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ એટલે કે x + y = 25 એમાં વાય ની કિંમત આપણે 25 મળેલ છે, 15 મળે છે, એ 15 મૂકીએ એટલે કે x + 15 = 25. આમ x = 25 માંથી 15 બાદ કરીએ એટલે કે આપણને 10 જવાબ મળે છે. આમ 50 ની નોટ
बराबर एक्स बराबर 10 અને રૂપિયા 100 ની નોટ બરાબર y બરાબર 15 જવાબ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ અતિરિક્ત ભાડું લે છે. કરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે. નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. અહીં આપણે ધારી લઈએ, ધારો કે 3 દિવસનું જે નિશ્ચિત ભાડું જે છે રૂપિયા એક્સ છે અને ત્યારબાદ પ્રત્યેક દિવસ અતિરિક્ત ભાડું રૂપિયા વાય છે. અહીં સરિતા 7 દિવસના ભાડાની કિંમતની જો આપણે વાત કરીએ, અહીં 7 દિવસમાંથી પ્રથમ 3 દિવસનું ભાડું રૂપિયા એક્સ હશે અને બાકીના જે 4 દિવસ છે એનું દરેક દિવસ દીઠ વાય એટલે કે 4y ભાડું થશે અને એ માટે ભાડું એટલે કે એક્સ વત્તા 4y બરાબર 27 આપણને સમીકરણ નંબર 1 મળે છે. એ જ રીતે 5 દિવસની વાત કરીએ એટલે કે શરૂઆતના 3 દિવસનું ભાડું એક્સ થશે અને બાકીના જે 2 દિવસ હોય એમાં પ્રત્યેક દિવસ દીઠ વાય એટલે કે 2y ભાડું થશે એટલે કે એક્સ વત્તા 2y અને એની કિંમત 21 મળે છે. આમ એક્સ વત્તા 2y બરાબર 21 થશે. એને સમીકરણ નંબર આપીએ. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ એટલે કે એક્સ વત્તા 4y બરાબર 27. બીજું સમીકરણ એક્સ વત્તા 2y બરાબર 21 એની નિશાની બદલીએ એટલે કે માઇનસ માઇનસ અને માઇનસ લખાશે. આમ એક્સનો લોપ થાય છે. 4 માંથી 2 બાદ કરીએ એટલે કે 2y બરાબર 27 માંથી 21 બાદ કરીએ એટલે કે 6 મળશે. આમ y ની કિંમત 3 મળે છે અને એ y ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ એટલે કે x વત્તા y 4 ગુણ્યા 3 બરાબર 27 અને 4 ગુણ્યા 3 કરીએ એટલે કે 12 થશે એટલે કે x વત્તા 12 બરાબર 27. આમ x બરાબર 27 માઇનસ 12 અને 27 માંથી 12 બાદ કરીએ એટલે કે x ની કિંમત 15 મળે છે. આમ પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા 15 થશે અને પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું રૂપિયા 3 આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વાધ્યાય 3.4 પૂર્ણ થાય છે. હવે પછીના બીજા દાખલા માટે આપણે બીજા વિભાગમાં મળીશું. આભાર.